પ્રિયદાસજી સ્વામીના ચરણોમાં મારા પ્રણામ. અહીંયા ઉપસ્થિત તમામ સંત ચરણોમાં મારા પ્રણામ. વ્યાસની ગાદી સન્મુખ બેઠેલા તમામ દેવીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને નાના નાના ગુલકાઓ, આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણને મારા પ્રણામ અને આપ સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. એ મારાથી તો ઓચિંતો આજ્ઞાથી સ્વામીની એટલે ઉપર આવીને પૂજ્ય ભક્તિ વેદાંત સ્વામીએ કીધું, મેં કીધું સ્વામી સેના ઉપર બોલ, એટલે એમણે એમ કીધું મને કે સારો સંગ કેવી રીતે કરો એ વિશે કંઈક તમે બોલો, અથવા તો સારા માણસનો સંગ ન થાય તો શું થાય એવું એમને કીધું છે. એટલે હું એ વિષય ઉપર હવે અત્યારે જે કઈ ઉપરથી ઉતરે કઠિયારો જંગલનો કચર ગાણ કાઢતો હતો, એક પછી એક વૃક્ષોને કાપતો હતો કુહાડીથી, અને એમાં એક વયોવૃદ્ધ જાડવું હતું ગ્રાન્ડફાધર જેવું, અને એની નીચે એક એના ગ્રાન્ડસન જેવું એક નાનું એવું હજી ઉગતું જાડવું એની નજીક આમ આવતો હતો, એટલે જે વયોવૃદ્ધ હતું એ વૃક્ષ રોવા માંડ્યો ને એના પૌત્ર જેવું જે ઝાડ હતું એના દાદા સામે જોયું, અને નાનકડા બાળક જેવા વૃક્ષે પોતાના દાદા સમાન વૃક્ષને કીધું કે દાદા આપણે કપાઈ છીએ એટલે રોવો છો ને, અને ત્યારે દાદા જવાબ આપે છે બેટા કપાવું એ તો વૃક્ષનો ગુણધર્મ છે, કપાવવા માટે જ આપણે પેદા થઈએ છીએ, કપાવવા માટે જ આપણે ઉગીએ છીએ, એટલે કપાવવું પડશે એનું દુઃખ છે ને રડું છે એવું નથી. તો કે દાદા કેમ રડો છો? તો કે હું એટલા માટે રડું છું કે આપણા આપણા લાકડાનું જો હાથો નો થયો હોત તો કુહાડીની તાકાત નોતી મનન તને કાપી હતી. એટલે ઘણી વખત પોતાના માણસો જ્યારે પારકાની સાથે ભળી જાય એનો એનો સંગ જ્યારે એ કુસંગ બની જાય ત્યારે માણસને કપાવવું પડે. પણ અહીંયા તો બહુ સુંદર વાતાવરણ, પાંચ દિવસથી જોઉં છું કે બહુ સંપીને બધાય કામ કરે છે. આટલી મોટી વ્યવસ્થા આ રસોડામાં હમણાં હું માટો મારો વાગ્યો હતો, ત્યાં રસોડા ઉપર બ્રાહ્મણ છું એટલે મને વિશેષ ભાવ પણ હોય. છપ્પનિયો પડ્યો ને ત્યારે ઘણા માણસો ભૂખ્યા મરી ગયા, પણ એક સર્વે એવો છે એ છપ્પનિયામાં ભૂખ્યાનો મર્યા એનાથી વધારે તો વતાવતમાં ખઈ ખઈને મર્યા, કારણ કે પછી મળ્યું ને એમાં બહુ ઓવર ઇટિંગ થઈ ગયું, અને અમારા બ્રાહ્મણો માટે તો એમ કહેવાય કે રણ મેદાનમાં ન મર્યા એનાથી વધારે ભોજનશાળામાં મર્યા, એટલે ભોજન પ્રિય હોય અમને બ્રાહ્મણને, બ્રહ્માનું મુખ કીધા છે અમને. એટલે હું રસોડા બાજુ અવારનવાર આંટો મારું ત્યારે હું જોઉં છું કે જે શિસ્તથી જે યુનિટીથી અહીંયા કામ થઈ ગયું છે, કોઈ ઊંચા અવાજે બોલતું નથી. પાંચ દિવસમાં કોઈ નાનકડો ઝઘડો કર્યો હોય એવું ક્યાંય જોયું નથી. એટલે મેં જે દાખલો આપ્યો એ તમને જરાય લાગુ નથી પડતો, પણ એ જાણની વાત મને સાચી લાગી કે આપણા આપણા જો હાથો નથી આવતો તો તારે મારે કપાવવું ન પડ્યું હોત. અને દાદાજી હોય વયોવૃદ્ધ હોય એ હંમેશા સારું જ બોલે ને સાચું જ કરે એવું નથી. એક બાપા હવાના પોરમાં પપૈયાના ઝાડ ઉપર ચડી ગયા, બોલો. મેં કીધું બાપા આ પપૈયો બટકણો હોય આ તમે એઠે પડશો દવાખાને લઈ જવા પડશે, મને કે દવાખાનેથી આવીને તો ચડ્યો, મને કે દવાખાનેથી આવીને ચડ્યો. મેં કીધું કેમ દવાખાનેથી આવીને ચડ્યા? મને કે શોખ થતો હોય છે મને 70 વર્ષે આમ ઝાડવા ઉપર બેહવાનું, આ તો ડોક્ટરે કીધું કે તાવ આવ્યો છે ને અદા તો 3 દિવસ પપૈયા ઉપર રહે
જોઈએ છે. શાંતિથી બેઠા હોત તો જરાય વાંધો ન હતો, પણ કાગડા નો માળો લીધો, ઓલા ના માળા મૂક્યો, ઓલા નો ઉપાડ્યો, ચકલા ના માળા મૂક્યો. મેં કીધું બાપા આમ કામ કરો તો કે કથા સાંભળવા ગયો તો ને, તો કથાકારે કીધું કાલથી માળા ફેરવજો. આ માળા પડતી અને કાગડાના અને ચકલાના ફેરવવા માંડે માણસ. અખાએ કીધું છે ને કે કથા સુણી સુણી ફૂટા કામ. જોકે માધવ રામાનુજને સ્વામી બહુ સારી રીતે ઓળખે, અમારા ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિ છે અને એચએલ ત્રિવેદી સાહેબની હોસ્પિટલમાં અત્યારે સુંદર સેવા આપે છે કિડનીમાં. એમણે બહુ સરસ અર્થ કર્યો આ છપ્પાનો, ઈ કે કથા સુણી સુણી ફૂટા કાન, એટલે કાન ફૂટી ગયા નહીં. આ જે કાન હતા જેણે ક્યારેય સત્સંગ સાંભળ્યો જ નથી, જેણે ક્યારેય કથા સાંભળી જ નથી, એને સાચા અર્થમાં કાન ન કહેવાય, પણ કથા સાંભળવાની ટેવ પડ્યા પછી સાચા કાન ફૂટ્યા જે રીતે પાન ફૂટે એમ. કથા સુણી સુણી ફૂટા કાન, કથાની ટેવ પડી જાય, સેવાના જેમ હેવા પડે એમ સત્સંગ સાંભળવાની, કથા સાંભળવાની જ્યારે આપણા કાનની ટેવ પડી જાય ત્યારે સાચા અર્થમાં એ કાન ફૂટ્યા કહેવાય, ઉડ્યા કહેવાય, એવો અર્થ કવિએ કર્યો. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અને તોય ના આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. એટલે જો માણસ આવો અર્થ કરી નાખે માળાનો તો એને બ્રહ્મ જ્ઞાન ના આવે, પણ અહીંયા તો સરસ રીતે આપણો આ પ્રવાહ ચાલે છે અને સરસ રીતે આ પૂર્ણાહુતિ તરફ આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, એનો મને અત્યંત આનંદ છે કે બહુ સારી રીતે આ સુંદર કાર્ય થઈ રહ્યું છે. વિશેષ આજે તો કશું કહેવાનું નથી, મને એક વાગ્યા સુધી બોલવાની આજ્ઞા થઈ છે. એક નાનકડો પ્રસંગ કહી અને એક વાગ્યે બરાબર મારી વાણીને વિરામ આપ્યો. કાલે એક મિત્ર મને મળ્યા હતા, એ મને આ પ્રસંગ બહુ ચાલે છે અત્યારે કલામાં વાયરલ થયો છે, એટલે એ પ્રસંગ એમણે ક્યાંક જોયો છે તો એ જ મને યાદ કરાવતા હતા. અહીંયા જે મિત્ર આ ઘડિયાળ છે ને એમાં ત્રણ કાંટા છે. એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું તો મેં કીધું કેટલા નું લીધો, મને કે એ ખબર નથી. મેં કીધું તો ભેટ આવ્યો હોય છે, મને કે ના હું પોતે લઈ આવ્યો. મેં કીધું તોય કિંમત ની ખબર નથી, મને કહું લેવા ગયો ને તારા દુકાન વાળો, દુકાન માં નહોતો. શું માણસો અદભુત રીતે શોપિંગ કરે. એક એક દાદાએ એના ગ્રાન્ડસન ને કીધું, દાદાએ એના ગ્રાન્ડસન ને કીધું એ કે અત્યારે તમે બધા આ મોંઘવારીના જમાનામાં જીવો, અમે નાના હતા ને ત્યારે તો કે એક રૂપિયો અમે લઈ જઈને કોથળો ભરીને અમે સામાન લાવતા, તો એનો છોકરો કે એ વખતે સીસીટીવી કેમેરા નહીં હોય. તમે કોથળો ભરીને લઈ આવતા એ સારું, હવે તો એમ ન લેવાય કે દાદા. એક બેન કરિયાણાની દુકાને ગયા ને કે બાજરાનો હું ભાવ કે આટલા રૂપિયા, તો જોખો પાંચ કિલો, પાંચ કિલો બાજરો લીધો, પછી ઘઉંનો હું ભાવ તો કે આટલા રૂપિયા જોખો પાંચ કિલો. બોલો કે બેન બીજી થેલી, તો કે ના બાજરા ભેગા જ નાખી દો, ઘરે કુટુંબ મોટું છે અમે નોખું પાડી દઈશ. પછી કે ચોખાનો હું ભાવ તો કે આટલા જોખો પાંચ કિલો. બોલો ચોખા જોખી ને કે હું બેન દુકાનમાંથી થેલી દઉં, કે ના રે ના ના ભેગા જ નાખી દો, ઘરે કુટુંબ મોટું છે અમે નોખું પાડી દઈશ. પાંચ કિલો બાજરો, પાંચ કિલો ઘઉં, પાંચ કિલો ચોખા, 15 કિલો અનાજ ભેગું કરી
બેન આવતા છે ઓલું કે બેન રૂપિયા તો કે રૂપિયા પગાર થાય પછી દઉં ના કે જો આ બોર્ડ માર્યું છે ઉદાહરણ બંધ છે તો તમારો માલ પાછો એટલે માણા એ તો બુદ્ધિ ના ગાળિયા કર્યા છે સાહેબ. આ ઘડિયાળ ઉપરથી મને યાદ આવ્યું, ઘડિયાળમાં જે ફરે છે એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ કાંટા. હિન્દીમાં એને સુઈ કહે છે. જો હિન્દી ભાષામાં એવું નથી કે ગુજરાતીમાં જ છે. આને આને કેમ ફૂલ નહીં કીધા હોય, જેને સૌથી પહેલું નામ પાડ્યું હોય છે આનું, એને કેમ આનું નામ કાંટો પાડવાનો વિચાર આવ્યો હોય છે? જો આ એક વિચાર માગી લે એવી વાત છે. વિભુદાનભાઈ પદ્મશ્રી વિભુદાનભાઈ એક વાક્ય વર્ષો પહેલા બોલ્યા હતા, હમણાંથી તો મેં સાંભળ્યું નથી, પણ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે મેં સાંભળેલું કે માનવીના જીવનમાં એવી કઈ અવિશ્વાસની ક્ષણ આવી છે કે એને તાળું બનાવવાનો વિચાર આવ્યો હોય છે.